સુરતની લાઇફલાઇને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં દીકરી દત્તક યોજના અંતર્ગત સગાઈ અને લગ્ન કરવામાં આવે છે. સગાઈથી લગ્નના કાર્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. વર્લ્ડ રેકોર્ડ બેંક બુક ઓફ લંડન દ્વારા સંસ્થાની પ્રવૃત્તિને સામેલ કરવામાં આવી છે, જેથી સંસ્થા દ્વારા જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિશ્વ ગુજરાતની સમાજના પ્રમુખ સી કે પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સંસ્થાને પ્રમાણપત્ર અપાયું. સુરતથી રાજ્ય અને રાજ્યથી બહાર દેશાવર સુધી કામ કરતી લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સગાઈ અને લગ્ન માટેની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, જે અંતર્ગત લગ્નમાં સરળતા રહે છે. આ સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સન્માન મળતા મોટા વરાછા ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો હતો. ડાયરા સહિતના સામાજિક અગ્રણીઓ હાજરીમાં સંસ્થાને વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ લંડનનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. છૂટાછેડા રોકવાનો ઉદ્દેશ્ય. સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઇટાલિયા અને ઉપપ્રમુખ નીતાબેન નારિયાએ જણાવ્યું કે વર્તમાન સમયમાં છૂટાછેડા બનાવ ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે છૂટાછેડા બનાવોને અટકાવવા માટે માત્ર ચિંતા વ્યક્ત ન કરતા સંસ્થા દ્વારા તેના કારણોની તપાસ કરી તો સગાઈ વખતે ધ્યાન ન રાખીએ તો પ્રશ્ન સર્જાતા હોય છે, જેથી અમે સગાઈથી દીકરા દીકરીઓની વચ્ચે અટેચમેન્ટ વધે તથા માનસિક શારીરિક સાહિતની તપાસ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. તમામ પ્રકારની તપાસ કર્યા બાદ જ લગ્ન કરવામાં આવતા હોવાથી છૂટાછેડાના બનાવનું પ્રમાણ ઘટી જવા હોવાને તેમણે વધુમાં જણાવ્યું હતું. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં અનેક પ્રકારની એક્ટિવિટી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાંની એક છે દીકરી દત્તક યોજના. દીકરી દત્તક યોજના એટલે સગાઈ અને લગ્ન માટેની ચાલતી એક સિસ્ટમ. પણ જનરલી બહુ સગાઈ અને લગ્ન કરાવતા હોય, સારા એવા સમૂહ લગ્ન પણ થતા હોય, પણ આ વિશ્વની પહેલી એવી સિસ્ટમ છે કે જે છૂટાછેડા થવાના પ્રમાણને ઘટાડવા માટેનું અમારું અભિયાન છે, અને એને અલગ રીતે કે અલગ નવી પદ્ધતિથી અમે એ ચલાવી રહ્યા છીએ છેલ્લા 3 વર્ષથી, અને બહુ જ સરળતાથી સ્થાપી રહી છે. ત્યારે આજે વર્લ્ડ બુક ઓફ લંડન માં નોમિનેટ થયા છે, એટલે કે આ સિસ્ટમ જે છે સમૂહ લગ્નની સિસ્ટમ એ વર્લ્ડમાં પહેલી છે એવી સાબિત થઈ, અને એને આજે એવોર્ડ આપવા માટે, રેકોર્ડ આપવા માટે સમગ્ર ટીમ લંડનની આવી છે, ત્યારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 127 દીકરીઓને અમે કન્યાદાન કરી ચૂક્યા છીએ. આગામી સમયમાં અમે જીવીશું ત્યાં સુધીમાં 5000 દીકરીઓને કન્યાદાન દેવાનું અમારું સપનું છે, સંકલ્પ છે. આજના મુખ્ય મહેમાન તરીકે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી કે પટેલ સાહેબ તેમજ વર્લ્ડ બુક ઓફ લંડનમાંથી દિવ્યેશ ગાંધી આજે ઉપસ્થિત રહ્યા છે. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રવૃત્તિ જેવી કે તમે જુઓ છો કે શિક્ષણ હોય, કોવિડ હોય, કોવિડમાં આઇસોલેશન સેન્ટર ઉત્તરણ શરૂ કરેલું, 300થી વધારે વિદ્યાર્થીઓને સાજા કરી અને મોકલ્યા હતા. દર મહિને 2 યાત્રા કરાવીએ છીએ વડીલોને, જે એકલવાયુ જીવન જીવતા હોય એના માટે વડીલોને યાત્રા કરાવી રહ્યા છીએ. અમારી સ્કૂલ વિઝન સાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલી રહી છે, ત્યાં દીકરીઓ જેને 3 દીકરીઓ હોય એને મફત શિક્ષણ આપી રહ્યા છીએ. અને આપ જાણો છો કતારગામ પોલીસ સ્ટેશનમાં હાલ અમારી ઓફિસ બંધ છે, પણ પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર, જે કાઉન્સેલિંગ સેન્ટર અને જે પતિ પત્નીના ઝઘડા થતા હોય અને સમાધાન કરવા માટેની જે ઓફિસ છે એ હાલ બંધ છે, પણ એમાંથી જ ઉદ્ભવ થયેલો આ એક દીકરી દત્તક યોજના છે. લોકોને મેસેજ એ આપશું કે જે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પ્રવૃત્તિ એટલે કે દીકરી દત્તક યોજના ચાલી રહી છે, જે વિશ્વની પહેલી છે, એવું નથી કે લાઇફલાઇન જ કરી શકે, પણ જે દીકરા અને દીકરી સાથે જે ખોટું બોલી અને સગાઈ લગ્ન થાય છે અને કોઈને રીતે ફસાય છે એ ફસાય નહીં, એવું નથી કે લાઇફલાઇનમાં જ તમે કરો, પણ લાઇફલાઇનની એકવાર સિસ્ટમ સમજો અને એવું તમારા ઘરે પણ તમે કરી શકો છો. અમારો માત્ર ને માત્ર હેતુ એવો છે કે બધું આંતરિક બધું જ ફર્યું, નવા નવા બધા કપડાં નવી રીતે મેરેજ કરવાનું થયું, પણ અંદરથી આંતરિક સિસ્ટમ બદલી નથી, જે સિસ્ટમને બદલવા માટે આવ્યા છીએ અને આ સમાજમાં થતા છૂટાછેડાને અટકાવવા માટે આવ્યા છીએ, ઓછા કરવા માટે આવ્યા છીએ, જે સિસ્ટમ બધા જ અપનાવે એવું કહેવા માગીએ છીએ. હા, આ દીકરા અને દીકરીઓ મોટા ભાગે પહેલો તો સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન સંપર્ક કરે છે, ત્યારબાદ અત્યાર સુધીનો જે અમારો અનુભવ છે એ એક દીકરીના લગ્ન થાય અને બીજી 5-10 દીકરીઓ નવી આવે એના મામા માસી કુટુંબના સંબંધીમાંથી, એવી રીતે અમારો વધારેમાં વધારે સંપર્ક દીકરીઓ કરે છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે અને ખોટું પણ લાગશે કે ગઈકાલનો છેલ્લો આંકડો લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટમાં 767 દીકરીનું વેઇટિંગ છે. દીકરાનું તો હોય વેઇટિંગ, પણ વિશ્વની પહેલી એવી સંસ્થા છે કે જ્યાં દીકરીઓનું વેઇટિંગ છે સગાઈને લગ્ન કરવા માટે. એનું કારણ એ જ છે, એનું કારણ એક જ છે, વેઇટિંગનું કારણ એ છે કે જે પારદર્શક એક એક વસ્તુ, એટલે કે અમારી 3 પ્રકારની સિસ્ટમ છે, દીકરો કે દીકરી લઈએ એને ઓન પેપર બધું ચેક કરવામાં આવે છે, જે અમારી વડીલોની કમિટી છે બધે ચેક કરવા માટે જાય છે. બીજું છે દીકરા દીકરીના સ્વભાવ મેચિંગ કરવામાં આવે છે, જે 100 ને 1.5 કલાકનું અમારું ઇન્ટરવ્યૂ છે, 337 સવાલો છે, ઇન્ટરવ્યૂ લઈ અને
અને દીકરા દીકરીને સેટ કરવામાં આવે અને મેચિંગ કરી અને સગાઈને લગ્નમાં જોડવામાં આવે છે. ત્રીજું છે, સગાઈ થતાં પહેલાં 22 પ્રકારના મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, જે વિશ્વમાં કોઈ જગ્યાએ થતું નથી. આ સિસ્ટમને આધારે દીકરીઓ હવે માત્ર ખર્ચ કરવા માટે કે અમે ખર્ચ કર્યા વરે આપીએ એટલા માટે નહીં, પણ BMW લઈને પણ દીકરીઓ આવે છે. 15 લાખના પેકેજ હોય એ પણ દીકરીઓનું વેઇટિંગ અને અમારી પાસે છે. નારિયા લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ, આ સંસ્થાની ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ અલગ અલગ ચાલી રહી છે, પણ જે અત્યારે હાલની જે કંઈ પ્રવૃત્તિ છે દીકરી દત્તક યોજના, 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની દીકરી જે કંઈ સમાજની અંદર દુઃખી થઈ રહી છે, જે દીકરા દીકરીઓનું છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, અને એને લઈને જે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ જહેમત ઉઠાવી છે અને જે સિસ્ટમ ચાલુ થઈ છે, એ સિસ્ટમને આખા ગુજરાતે નહીં પણ વિશ્વએ આખાએ વધાવી લીધેલી છે. અને એને લઈને જ આજે ગૌરાંગભાઈ અહીંયાથી આવી રહ્યા છે, જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનથી જે એવોર્ડ સન્માનિત કરવા માટે અહીંયા આ સ્થળ પર પધાર્યા છે. અલગ અલગ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ થતી હોય એમાં એ લોકોને આપણું ધ્યાન હોય કે ભાઈ કઈ કઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ આપણી ચાલી રહી છે, એમાં એક બે વખત સંપર્ક થયો પછી એમને લાગ્યું કે ભાઈ આ જે કંઈ સિસ્ટમ છે એ લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે, કે જેથી કરીને આગળના દીકરા દીકરીઓ આવી રીતના હેરાન ના થાય. કદાચ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટમાં આવે કે ન આવે, પણ આ સિસ્ટમ જાય લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટની, તો આવનારા સમયની અંદર જે દીકરા દીકરીઓ છે એને બચાવી શકશો. આવી રીતના કરી ને લોકોએ આપણો સંપર્ક કર્યો અને એ દરમિયાન જે કંઈ છે એ વાતચીત થઈ ને પછી એવું લાગ્યું કે ચાલો હવે આ સમય આવી ગયો છે કે જેથી કરીને જે અમારી સિસ્ટમ છે એને આ માધ્યમ દ્વારા અમે લોકો સુધી પહોંચાડી શકીએ. એ જે કંઈ ટીમ આવી છે એનો પણ અમે ખૂબ ખૂબ હૃદયથી અહીંયાથી આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી સિસ્ટમને લોકો સુધી પહોંચાડવા માટે એની ઘણી બધી અને મહેનત કરી અને અહીંયા આપણે જે કંઈ છે અમને સન્માન કરવા માટે આવી રહ્યા છે. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક જ મેસેજ છે સમાજની અંદર કે જે કંઈ સમાજતા સળગતા પ્રશ્નો છે, આ પ્રશ્નો એટલે કે દીકરા અને દીકરીઓને જે કંઈ હેરાન થવું પડે છે એ હેરાન ન થવું પડે, એટલે જે સિસ્ટમ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટે ચાલુ કરી છે કદાચ એમાં કોઈ ભૂલચૂક હોય તો એ ભૂલચૂકને સુધારવા માટે પણ આપણો જે કંઈ પ્રશ્નો છે એ આવકાર્ય છે, અને અમારી સિસ્ટમને લોકો સુધી પહોંચાડજો કે જેથી કરીને તમારા ને મારા ઘરે જે દીકરા દીકરીઓ હેરાન થાય છે એ દીકરા દીકરીઓ હેરાન ના થાય. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આવો ન આવો એ 2 નંબરની વાત છે, પણ આ સિસ્ટમને આ સિસ્ટમ થકી જશો તો તમારા દીકરા દીકરીઓ હેરાન ના થાય, આ જ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ લોકોને સંદેશો છે.